સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલ ને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જીઓની પણ ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ તેમજ માર્કશીટ અને સર્ટિફિકેટ બંને ખોવાઈ ગયા હોય તેઓ ડુપ્લિકેટ માર્કશીટ અથવા સર્ટિફિકેટ તેમજ માર્કશીટ અને સર્ટિફિકેટ કઈ રીતે મંગાવવા તે અંગેની ઓનલાઈન પ્રોસેસ જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આપણે આ વિડિયોમાં ધોરણ બારના એક વિદ્યાર્થીની માર્કશીટ અને સર્ટિફિકેટ બંને ખોવાઈ ગયા છે તે વિદ્યાર્થી માર્કશીટ અને સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન કઈ રીતે અરજી કરશે તે અંગેની કમ્પ્લીટ માહિતી આપણે જાણીશું મિત્રો વિડીયોમાં જે પણ સ્ટેપ દર્શાવવામાં આવશે તે સ્ટેપનો ઉપયોગ કરીને ધોરણ દસના વિદ્યાર્થીઓની માર્કશીટ અથવા સર્ટિફિકેટ તેમજ માર્કશીટ અને સર્ટિફિકેટ બંને ખોવાઈ ગયા હોય બંને મેળવવા માટેના ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ સેમ જ રહેશે મિત્રો ફક્ત જ્યારે ધોરણ બારની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેનું ઓનલાઈન અરજી કરવામાં આવશે તો ઓનલાઈન અરજી કરતી વખતે એક્ઝામ લિસ્ટમાંથી ટ્વેલ્થ ડુપ્લિકેટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે જ્યારે ધોરણ દસની ડુપ્લિકેટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ મેળવવી વખતે ઓનલાઈન અરજી કરતી વખતે એક્ઝામ લિસ્ટમાંથી ટેન્થ ડુપ્લિકેટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો હવે ધોરણ બારની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરીશું તે અંગેની કમ્પ્લીટ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું જેના માટે સૌ પ્રથમ બ્રાઉઝરના યુઆર વિભાગમાં ડબલ્યુ 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 ડોટ સર્વિસ ડોટ જે ગુજરાત સેકન્ડ એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની સર્વિસ ધરાવતી વેબસાઇટ છે જે ઓપન કરવાની છે જે ઓપન કરવા માટે આપણે ગો બટન પર ક્લિક કરીશું મિત્રો જ્યારે ગો બટન પર ક્લિક કરવામાં આવશે તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ ઓપન થશે જ્યાં પેજને સ્ક્રોલ કરીને જ્યારે નીચે આવીશું જ્યાં ડુપ્લિકેટ માર્કશીટ એપ્લાય ફોર ટેન્થ એન્ડ ટ્વેલ્થ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ કઈને એક લિંક આપવામાં આવી છે જે લિંક પર આપણે ક્લિક કરીશું જેમાં એપ્લાય નાવ આપવામાં આવ્યું છે જે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે જ્યારે એપ્લાય નાવ પર ક્લિક કરવામાં આવશે તો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે રજીસ્ટરનાવ ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે નાવ ઓપ્શન પર ક્લિક કરશો તો તેમાં સૌ પ્રથમ સરનેમ ત્યાર પછી નેમ ત્યાર પછી ફાધરનું નેમ ત્યાર પછી મેલ ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાની છે ત્યાર પછી બર્થ ડેટ એન્ટર કરવાની છે ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે એટલે કે તમારું એડ્રેસ સિલેક્ટ કરવા માટે તમે કયા સ્ટેટમાં રહો છો તો એ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તાલુકો ટાઈપ કરવાનું છે ત્યાર પછી તમારે સિટી વિલેજ એન્ટર કરવાનું છે ને ત્યાર પછી તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે અને ત્યાર પછી પિનકોડ આપવાનું છે અને ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર એન્ટર કરીને ઇમેલ આઈડી પણ એન્ટર કરવાની છે ને ત્યાર પછી તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનું છે જે પાસવર્ડ ક્રિએટ કર્યા પછી તમારે રજિસ્ટર ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો તમે જ્યારે રજિસ્ટર્ડ ઓપ્શન પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ પતે ગયા પછી તમે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે તે મોબાઈલ નંબર પર ઓટીપી જશે જે ઓટીપી તમારે ઓટીપી બોક્સમાં એન્ટર કરવાનું છે તમે જ્યારે ઓટીપી એન્ટર કરીને સબમિટ બટન પર ક્લિક કરશો તો તમે નવા વેબપેજ પર રિડાયરેક્ટ થઈ જશો જે વેબ પેજમાં તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી એન્ટર કરેલી છે તે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તેમજ તમે જે પાસવર્ડ ક્રિએટ કરેલું છે તે પાસવર્ડ ક્રિએટ કરવાનું છે ને ત્યાર પછી આઈ નોટ નોટા રોબોટ ઓપ્શન પર ક્લિક કરીને લોગિન બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે લોગિન બટન પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ પતી ગયા પછી એક નવું પેજ ઓપન થશે જે વેબ પેજમાં એક્ઝામ લિસ્ટ કરીને એક ડ્રોપડાઉન લિસ્ટ આપવામાં આવી હશે જે ડ્રોપડાઉન લિસ્ટ પર તમે જ્યારે ક્લિક કરશો તો મિત્રો તમારે કયા પ્રકારની સર્વિસનો લાભ લેવાનો છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે મિત્રો અહીંયા આપણે ધોરણ બારમાં વિદ્યાર્થીઓનું ડુપ્લિકેટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ મંગાવવા માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ જેના માટે ટ્વેલ્થ ડુપ્લિકેટ માર્કશીટ ઓબ્લિક સર્ટિફિકેટ કરીને જે ઓપ્શન છે તે ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરવામાં આવશે તો મિત્રો એક બીજું વેબ પેજ ઓપન થશે જે વેબ પેજ પર દર્શાવવામાં આવ્યું છે કે તમે વેબ પોર્ટલનો ઉપયોગ કરીને કયા કયા દસ્તાવેજો મંગાવવા માટે ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો તેમાં દર્શાવવામાં આવ્યું છે માઇગ્રેશન સર્ટિફિકેટ પછી માર્કશીટ પ્રમાણપત્ર જે દસ અને ધોરણ બાર બંને માટે તમે મંગાવી શકશો એટલે કે બંને માટે તમે અરજી કરી શકશો મિત્રો અહીંયા આપણે ધોરણ બારની ની ડુપ્લિકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી રહ્યા છીએ તો તેના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે અંગેની લિસ્ટ જોઈ લઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ડુપ્લિકેટ માર્કશીટ તેમજ પ્રમાણપત્ર ધોરણ દસ અને ધોરણ બાર એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની ડુપ્લિકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવવા માટે તમારે દસ્તાવેજ ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાં સૌ છે કે જો તમારે માર્કશીટની નકલ તેમજ પ્રમાણપત્ર મેળવવું હોય તો તેનો કેટલો ચાર્જ રહેશે તો તેમાં મિત્રો દર્શાવવામાં આવ્યું છે કે રૂપિયા પચાસ પ્રતિ માર્કશીટ તેમજ રૂપિયા પચાસ પ્રતિ પ્રમાણપત્ર એટલે કે તમારે માર્કશીટ અને પ્રમાણપત્ર બંને મેળવવા હોય તો તમારે સો રૂપિયા ચાર્જ ભરવો પડશે સો રૂપિયા ઓનલાઈન પેમેન્ટ દ્વારા અથવા વાઉચર જનરેટ કરીને તમે એસબીઆઈની બ્રાન્ચમાં પૈસા ભરી શકશો મિત્રો આપણે આ જ વિડીયોમાં ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે પેમેન્ટ કરીશું તે અંગેની માહિતી પણ મેળવીશું ત્યાર પછી મિત્રો અહીંયા દર્શાવવામાં આવ્યું છે ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર માટે જરૂરી આધાર જેમાં માર્કશીટની ઝેરોક્ષ તથા પાસિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ અથવા આચાર્યનો આચાર્યનું હેડ હોલ ટિકિટ જેમાં સીટ નંબર તથા પરીક્ષાનું વર્ષ સ્પષ્ટ દર્શાવેલ હોય કોઈપણ એક ફરજિયાત અપલોડ કરવાનું છે ત્યાર પછી મિત્રો એક આઈડી પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે ત્યાર પછી સૂચના આપવામાં આવી છે કે માર્ચ બે હજાર વીસની ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર કઢાવવા માટે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર પર નિયત નમૂનાનું સોગંદનામું કરી અપલોડ કરવાનું રહેશે વિદ્યાર્થી દ્વારા સોગંદનામું રજૂ ન કરવાના કિસ્સામાં અરજી કેન્સલ થશે અને ફી પરત મળવાપાત્ર થશે નહીં મિત્રો સોગંદનામાનો નમૂનો કયા પ્રકારનો છે તે જોવા માટે અહીંયા ક્લિક કરીને એક લિંક આપવામાં આવી છે જે લિંક પર તમે જ્યારે ક્લિક કરશો તો તમારે કયા પ્રકારનું સોગંદનામું કરવાનું છે તે અંગેનું એક પીડીએફ ફોર્મેટમાં ડોક્યુમેન્ટ ઓપન થશે જે ડોક્યુમેન્ટમાં દર્શાવ્યા મુજબની વિગત તમારે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નિયત નમૂનાનું સગનનામું કરી અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જ્યારે પેજને સ્કોલ કરીને નીચે આવશો તો આગળ વધુ કરીને એક ઓપ્શન આપવામાં આવ્યું છે જે ઓપ્શન પર તમારે જસ્ટ ક્લિક કરવાની છે તમે જ્યારે ક્લિક કરશો તો મિત્રો એક બીજું પેજ ઓપન થશે જે વેબ પેજમાં અત્યારે જ અરજી કરો કરીને એક લિંક આપવામાં આવી હશે જે લિંક પર તમારે જસ્ટ ક્લિક કરવાની છે તમે જ્યારે ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે જ્યાં તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે નામ એન્ટર કર્યું હશે તે પ્રકારે અહીંયા નામ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સીટ નંબર એન્ટર કરવાનું છે જેમાં સૌ પ્રથમ તમારે સિરિયલ નંબર સિલેક્ટ કરવાની છે અને સિરિયલ નંબર સિલેક્ટ કર્યા પછી સીટ નંબર એન્ટર કરવાનું છે ને ત્યાર પછી એક્ઝામ પાસિંગ મંથ એન્ડ યર એન્ટર કરવાનું છે ત્યાર પછી જો એસઆઈડી નંબર હોય તો તમારે એસઆઈડી નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી તમારે સ્કૂલ ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનું છે એટલે કે તમે ધોરણ બાર કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે સ્કૂલનું ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનું છે જે ઇન્ડેક્સ નંબર તમારી માર્કશીટ પર પણ આપવામાં આવ્યું હશે ત્યાર પછી તમે શેના માટે અરજી કરો છો તો મિત્રો અહીંયા આપણે ડુપ્લિકેટ માર્કશીટ અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ બંને મંગાવવાના છે જેના માટે આપણે ડુપ્લિકેટ માર્કશીટ અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ બંને ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જે મિત્રોએ ફક્ત માર્કશીટ મંગાવી હોય તે મિત્રોએ ફક્ત માર્કશીટ ચેકબોક્સ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જે મિત્રોએ ફક્ત સર્ટિફિકેટ મંગાવવું હોય તે મિત્રોએ ફક્ત સર્ટિફિકેટ ચેકબોક્સ ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો અહીંયા આપણે માર્કશીટ તેમજ સર્ટિફિકેટ બંને મંગાવવાના છે જેથી આપણે બંને ચેકબોક્સ પર ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો તમે ફી જોઈ શકો છો તો ફી ફોર ઇજ ડુપ્લિકેટ માર્કશીટ રૂપીસ ફિફ્ટીન ત્યાર પછી પોસ્ટલ ચાર્જ ત્યાર પછી ટોટલ ફી દર્શાવવામાં આવી હશે ત્યાર પછી મિત્રો તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે મિત્રો અહીંયા જે વિગત આપવામાં આવી છે તે તમામ વિગત તમે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હશે તે રજીસ્ટ્રેશન કરતી વખતે જે વિગત તમે એન્ટર કરી હશે તે અનુસાર ઓટોમેટિક અહીંયા વિગત આવી જશે જેમાં તાલુકો વિલેજ સિટી પોસ્ટલ એડ્રેસ એટલે કે તમારું સરનામું ત્યાર પછી મોબાઈલ નંબર પિનકોડ નંબર તેમજ તમે ડુપ્લિકેટ માર્કશીટ તમે સર્ટિફિકેટ શા માટે મંગાવવા ઈચ્છો છો તે અંગેનું રીઝન તમારે અહીંયા ટાઈપ કરવાનું છે ત્યાર પછી મિત્રો અહીંયા જે ચેકબોક્સ આપવામાં આવ્યું છે તે ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે ને ત્યાં પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે મિત્રો તમે જ્યારે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જેમાં સૌ પ્રથમ સ્કૂલ એસઆર ઓર લેટર એટલે કે જો સ્કૂલ દ્વારા કોઈ લેટર આપવામાં આવ્યું હોય તો તે લેટર અપલોડ કરવાનું છે ત્યાર પછી મિત્રો જો તમારી પાસે ધોરણ બારની હોલ ટિકિટ હોય તો તે હોલ ટિકિટ પણ તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી જો મિત્રો તમારી પાસે ધોરણ બારની માર્કશીટ અથવા સર્ટિફિકેટનું કોઈ ઝેરોક્ષ હોય તો તે ઝેરોક્સ પણ તમે અપલોડ કરી શકશો ત્યાર પછી મિત્રો તમારે એક આઈડેન્ટિટી પ્રૂફ કમ્પલસરી અપલોડ કરવાનું છે જે આઇડેન્ટિટી પ્રૂફમાં તમારે આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ પાસપોર્ટ આઈડી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી કોઈ પણ એક આઈડેન્ટિટી પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે મિત્રો અહીંયા જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે દરેક ડોક્યુમેન્ટની સાઇઝ એક એમ કરતાં ઊંચી હોવી જરૂરી છે અને તે ડોક્યુમેન્ટ જેપીજી અથવા જેપીઇજી તેમજ પીએનજી ફોર્મેટમાં હોવું જોઈએ મિત્રો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે બ્રાઉઝ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ફાઇલ અપલોડ કરવા માટેનું એક ડાયલોગ બોક્સ ઓપન થશે જે ડાયલોગ બોક્સમાંથી તમારા કમ્પ્યુટરમાં જે પણ ડ્રાઇવ તેમજ જે પણ ફોલ્ડરમાં જે પણ ફાઇલ હોય તે ફાઇલ સિલેક્ટ કરીને ઓપન પર ક્લિક કરવાની છે તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ થઈ ગયા પછી મિત્રો તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ પતી ગયા પછી પેમેન્ટ કરવા માટેનું એક વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં તમારે કેટલી ફી ચૂકવવાની છે તે અંગેની માહિતી આપવામાં આવી છે ત્યાર પછી પેમેન્ટ કરવા માટે મિત્રો અહીંયા પે નાવ કરીને એક ઓપ્શન આપવામાં આવ્યું છે જે પે નાઉ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમે જ્યારે ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે જે વેબ પેજમાં તમે એસબીઆઈ ઈ પે પેમેન્ટ ગેટવે પર આવી જશો જ્યાં તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ તેમજ એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ એટલે કે વાઉચર જનરેટ કરીને પણ તમે ફી ભરી શકશો મિત્રો અહીંયા આપણે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ફી ભરવાના છે જેથી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યાર પછી કાર્ડ નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી એક્સપાયરી ડેટ એન્ટર કરવાની છે ત્યાર પછી સીવીવી નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી કાર્ડ હોલ્ડરનું નેમ એન્ટર કરવાનું છે અને ત્યાર પછી પેનાવું ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે પેના ઓપ્શન પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો એક બીજું પેજ ઓપન થશે જે વેબપેજમાં તમારી બેન્ક એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે લિંક કરેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે એન્ટર કરવાનું છે ત્યાર પછી મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો જ્યારે તમારું પેમેન્ટ સક્સેસફુલી ડન થઈ જશે તો તમે હોમ પેજ પર આવી જશો અને તમે જે ડુપ્લિકેટ માર્કશીટ તેમાં સર્ટિફિકેટ મેળવવા માટે જે અરજી કરી અને તેના માટે તમે જે પેમેન્ટ કર્યું છે તે પેમેન્ટ સક્સેસફુલી પેડ થઈ ગયું છે તે અંગેનું પેડ કરીને એક ઓપ્શન જોવા મળશે ત્યાર પછી મિત્રો તમે જે ઓનલાઈન પેમેન્ટ કરેલું છે તે ઓનલાઈન પેમેન્ટ અંગેની રિસિપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો તેના માટે તમે અહીંયા એક ઓપ્શન જોઈ શકો છો જે ઓપ્શન પર તમે ક્લિક કરીને ડુપ્લિકેટ માર્કશીટ તેમજ સર્ટિફિકેટ મેળવવા માટે તમે જે અરજી કરી છે અને તેના માટે તમે જે પેમેન્ટ કર્યું છે તે અંગેની રિસિપ્ટ ઓપન થશે જે રિસિપ્ટને તમે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીને હાર્ડ કોપી સ્વરૂપે એટલે કે પેપર પર પ્રિન્ટ પણ લઈ શકશો તો મિત્રો મને આશા છે કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ જો ડુપ્લિકેટ માર્કશીટ અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવવું હોય તો તે અંગેનું ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તેમજ તે અંગેનું પેમેન્ટ કઈ રીતે કરવું તે અંગેની કમ્પ્લીટ માહિતી તમે જાણી ચૂક્યા હશો મિત્રો એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગેની ઉપયોગી માહિતી જાણવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો